नमस्कार दर्शक मित्रों, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। आजकल जाने के ट्रेंड बनी गयो छे कि नकली पुलिस अधिकारी, नकली ऑफिसर के पछी नकली एमएलए बनी ने लोगों ने ठगवामां आवे छे। त्यारे आ दरमियान हवे एक नवो ज अनोखो मामलो सामे आवे छे। पीएमओ मां एडिशनल सेक्रेटरी तरीके कार्यरत होवानुं जणावीने जम्मू काश्मीर मां पोलिस प्रोटेक्शन लईने फरता अमदावादना नकली अधिकारी नी धरपकड करी लेवामां आवी हती अने आ आरोपी नी ओळख किरण पटेल तरीके थई हती अने आ धरपकड करायेला व्यक्ति पोतानी ओळख वडाप्रधान कार्यालय नवी दिल्ली मां एडिशनल डायरेक्टर स्ट्रेटेजी एंड कैम्पेन्स तरीके आपतो हतो, जेना बाद मां ते जेड प्लस सिक्योरिटी साथे बुलेट प्रूफ वाहनों मां पण फरतो हतो अने ते हमेशा 5 स्टार होटल मां रहतो हतो। एटलुं ज नहीं, आ महाठग किरण पटेल नो वडोदरा साथे पण कंईक आवो ज भूतकाळ रह्यो छे, जेमां संस्कारी नगरी वडोदरा मां थता भव्य गरबा एवा नवलखी मां कलानगरी गरबा મહોત્સવનું આયોજન કરાયું હતું અને તે સમયે પણ આ કિરણ પટેલની વડોદરા રાવપુરા પોલીસે 1 કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી, જેના કારણે ગરબામાં મોટો વિવાદ પણ સર્જાયો હતો અને ગરબા બંધ પણ થઈ ગયા હતા। તેમજ તેના કારણે VNFને ગ્રાઉન્ડ મળ્યું ન હતું અને તેને બીજું ગ્રાઉન્ડ પણ શોધવું પડ્યું હતું અને હવે આ મહાઠગે જમ્મુ કાશ્મીરમાં પણ આવા જ દાવ કર્યા છે અને TMCના મોવા મોઇન્દ્રાએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે। તો ચાલો જાણીએ કે સમગ્ર મામલો છે શું। તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે આરોપી કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં પોતે પીએમઓ એટલે કે વડાપ્રધાનના કાર્યાલયથી આવ્યો હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા। એટલું જ નહીં, અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી અને હાલમાં તેની શ્રીનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે એટલે કે 16 માર્ચે કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે। કિરણ પટેલ પર આરોપ છે કે તેને છેતરપિંડીનો આશરો લઈને લોકોને છેતર્યા છે। રિપોર્ટ અનુસાર કિરણ પટેલ હોટલ લલિતમાં રહેતો હતો। તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપત્રી સહિતના કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન કિરણ પટેલની સાથે SDM રેન્કના અધિકારીઓ પણ હતા। ત્યારે પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી અને કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાના માર્ગો પર અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી, તેમજ તેને દૂધપથરીથી પ્રવાસન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા આ ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી અને આ પછી જ તેના પર કડક નજર રાખવામાં આવી હતી, જ્યારે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।